હાય, આપણે પ્રકરણ 3 તો ભણી ગયા ને? તો આજે આપણે આ વિડિયોમાં પ્રકરણ 3 ના મહત્વના મુદ્દાની ચર્ચા કરીએ. તો ચાલો સૌપ્રથમ આપણે એક વિડિયો દ્વારા થોડા મુદ્દા જોઈએ. તમે અહીં આહારના 6 સ્વાદ વિશે પરિચય લેશો. ચાલો આપણે સ્વાદ વિશે જોઈએ. તો આહારના 6 સ્વાદ છે: મીઠો, ખારો, ખાટો, તીખો, તુરો અને કડવો. તો ચાલો આપણે તેના પદાર્થની થોડી ચર્ચા કરી લઈએ. તો અહીં આપણે જોઈ રહ્યા છીએ કે મીઠા સ્વાદની વસ્તુ કઈ છે: શેરડી, ગોર અને ખાંડ. હવે ખારો સ્વાદ. હવે ખારો સ્વાદ તો તમને ખબર જ છે શેનો હોય? મીઠું. ત્યાર પછી આવે છે ખાટો સ્વાદ. કેવું મોંમાં પાણી આવી ગયું ને? તો જુઓ ખાટા સ્વાદની વસ્તુઓ: લીંબુ, આમલી, કેરી અને ટામેટું. તો આ બધી વસ્તુઓનો સ્વાદ ખાટો હોય છે, જે આપણે બધાને ખૂબ ભાવે છે. ત્યાર પછી આવે છે તીખો સ્વાદ. તો જુઓ પહેલાં છે તે મરી છે, ત્યાર પછી મરચાં, લસણ, તજ અને અજમો. આ બધી વસ્તુઓનો સ્વાદ કેવો હોય છે? તીખો હોય છે. તો જોયું ને કે તીખો સ્વાદની વસ્તુઓ કઈ કઈ છે. ત્યાર પછી આપણે જોઈએ તો તુરો સ્વાદ. તો તુરો સ્વાદમાં હળદર, કઠોર, સોપારી અને કેરીની ગોટલી. તો આ બધી વસ્તુઓનો સ્વાદ કેવો હોય છે? તુરો. તમને ભાવે છે તુરો સ્વાદ? નથી ભાવતો? સારું, હવે પછી આગળ જોઈએ. તો ત્યાર પછી આવે છે કરવો. છી, કરવો સ્વાદ તો કોને ભાવે? કોઈને નહીં ને. કઈ કઈ વસ્તુ દેખાય છે તમને કરવા સ્વાદની? જુઓ તો. લીલા લીલા કારેલા છે, લીમડો છે, પછી મેથી છે. તો આ બધી વસ્તુઓનો સ્વાદ કરવો હોય છે. હવે આપણે જીભના અલગ અલગ સ્વાદનો પરિચય લઈએ. તો તમે અહીં જોઈ શકો છો કે જે આગળનો ભાગ છે ત્યાં ગર્યો સ્વાદ આવે છે, ત્યાર પછી વચ્ચે ખારો સ્વાદ, અને તેની ઉપર જોઈએ તો ખાટો સ્વાદ, અને સૌથી છેલ્લો સ્વાદ કયો આવે છે? કડવો સ્વાદ. તો આ રીતે આપણને જીભ પર સ્વાદના અનુભવ થાય છે. આ પણ તમને કાર્ય સોંપ્યું હતું. મને ખબર છે કે તમને આ રીતે જ અનુભવ થયો હશે. તો આપણે સ્વાદ વિશે ઘણી બધી માહિતી મેળવીને તમને ખબર હોય તો આપણે વાત કરી હતી કે આપણે કેવી રીતે ખાવું જોઈએ. યાદ આવ્યું? આપણે ચાવીને ખાવું જોઈએ. ફક્ત ચાવીને ખાવું જોઈએ નહીં, ચાવીને તો ખાવાનું જ છે, પણ સારી રીતે ચાવીને ખાવાનું છે. હવે ચાવીને કઈ રીતે ખવાય? 2-3 વાર ચાવી જઈએ અને પછી ઘરે જઈએ તો એ ચાવીને ખવાય. અને સારી રીતે કેવી રીતે ચાવવાનું હોય છે? 30-32 વાર ચાવીએ ત્યારે તે સારી રીતે ચવાયેલું કહેવાય છે. તો તમને ખબર પડી કયામાં વધારે સ્વાદ આવે છે, 2-3 વાર ચાવવાથી કે 30-32 વાર ચાવવાથી? 30-32 વાર ચાવીએ તેમાં આપણને વધારે સ્વાદ આવે છે. હવે આપણે સારી રીતે ચાવીએ તો બીજો શું ફાયદો થાય? આપણું ખાવાનું જલ્દી પચી જાય છે. તો ચાલો ખાવાનું કઈ રીતે પચે છે તેનો પણ આપણે પરિચય લઈ લઈએ. આ ચિત્ર દ્વારા પાચન ક્રિયા કઈ રીતે થાય છે તેનો પરિચય લઈએ. તો આપણા શરીરમાં ખોરાકનું પાચન મોંથી શરૂ થાય છે. આપણે ખોરાક મોંમાં મૂકીને દાંત વડે ચાવીએ છીએ. અહીં તેમાં લાળ રસ ભરે છે. લાળથી પોચો બનેલો ખોરાક અન્નરી મારફતે જઠરમાં જાય છે. જઠરમાં ખોરાક વલોવાય છે.
અહીં તેમાં પાચક રસ ભરે છે અને ખોરાકના અમુક ઘટકનું પાચન થાય છે. ત્યાર પછી જઠરમાંથી ખોરાક નાના આંતરડામાં જાય છે. અહીં જુદા જુદા પાચક રસોની પ્રક્રિયાથી મોટા ભાગના ખોરાકનું પાચન થાય છે. પચેલા ખોરાકના ઘટકો નાના આંતરડાની દિવાલમાં શોષાઈને લોહીમાં ભરે છે. એ પછી ખોરાકનો જે ભાગ પચ્યા વગરનો અને શોષાયા વગરનો રહે છે તે મોટા આંતરડામાં જાય છે. અહીં ખોરાકમાંથી પાણી શોષાઈ જાય છે અને નહીં પચેલો ખોરાક મરાશયમાં સંગ્રહ પામી છેવટે મળ દ્વારા મળ રૂપે બહાર નીકળી જાય છે. તો આ રીતે આપણા શરીરમાં ખોરાકનું પાચન થાય છે. અને જે આ બધા અંગો જુઓ છો ને, એ અંગો આપણને પાચન ક્રિયાનો પરિચય કરાવે છે. માટે આ અંગોને પાચન અંગો તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણે પાચન ક્રિયાનો પરિચય લીધો. હવે આપણે આગળ જઈએ. તો તમે જોયું હતું કે ઘણા એવા બાળકો હોય છે, અથવા આપણી વાત કરીએ તો આપણને જ્યારે ભૂખ લાગે છે ત્યારે આપણે અલગ પ્રકારનું વર્તન કરીએ છીએ. જેમ કે કોઈને ભૂખ લાગી હોય તો તેનું માથું દુખે છે, કોઈ થાકી જાય છે. તમને શું થાય છે તમે જાણી લીધું ને. ત્યારબાદ આપણે સાનિયા વિશે વાત કરી હતી. હવે સાનિયાના નામ પરથી તમને યાદ આવ્યો કયો એવો શબ્દ છે એની સાથે જોડાયેલો? હા, ગ્લુકોઝ. તો તમે ગ્લુકોઝ વિશે પણ જાણો છો ને? હા. અને હા, ગ્લુકોઝની બોટલ સાનિયાને ચઢાવવામાં આવી હતી કારણ કે તે બીમાર હતી અને તેનામાં શક્તિ હતી નહીં કારણ કે તે પૂરતો ખોરાક લેતી ન હતી. અને હા, તેને બીમારી કઈ હતી? હા, તેને ઝાડા ઉલટી થતા હતા. જો ઝાડા ઉલટી થાય તો આપણા પેટમાં શું રહે? કંઈ નહીં. તેથી તેને ગ્લુકોઝની બોટલ ચઢાવવામાં આવી હતી. તેનાથી તેને શક્તિ મળતી હતી. તેથી તેને ગ્લુકોઝની બોટલ ચઢાવવામાં આવી હતી. હવે તમને ગ્લુકોઝ વિશે પણ પરિચય થયો હશે. આપણે ગ્લુકોઝનું પાણી ક્યારે પીએ છીએ? હા, જ્યારે આપણને શક્તિની જરૂર પડે છે ત્યારે આપણે ગ્લુકોઝવાળું પાણી પીએ છીએ. તમે પીઓ છો ને? ત્યારબાદ આપણે શું જોયું હતું? હા, બારીવાળું પેટ. તો આપણે બારીવાળા પેટની પણ સમજ મેળવી હતી. તો કયા વૈજ્ઞાનિક હતા? હા, ડોક્ટર બ્યુમોન્ટ. ડોક્ટર બ્યુમોન્ટે પ્રયોગ કર્યો હતો. સેના પર? બારીવાળા પેટ ઉપર. કોનું હતું પેટ? આપણું જ હતું ને? હા, આપણું જ પેટ હતું. કઈ રીતે આપણા શરીરમાં પાચક રસ હોય છે તેના વિશે આપણે માહિતી મેળવી હતી. અને કોના દ્વારા? ડોક્ટર બ્યુમોન્ટની વાર્તા દ્વારા. અને એ વાર્તાનું નામ હતું બારીવાળું પેટ. તેના દ્વારા આપણે એ પણ જોયું હતું કે કઈ રીતે ખોરાક પચે છે. અને હા, આપણા પેટમાં જલ્દી ખોરાક પચે એ બહાર જલ્દી પચે છે આપણે અવલોકન કર્યું હતું. અને ડોક્ટર બ્યુમોન્ટે પણ ઘણા પ્રયોગો કર્યા હતા. બારીવાળું પેટ હતું. કોનું હતું? હા, માર્ટિનનું. તો એના પર પ્રયોગ કર્યો હતો કે ખોરાકને જો પેટમાં રાખવામાં આવે તો તે કેટલો સમય લે છે પચવામાં, અને તેને જો ગ્લાસમાં રાખીએ ત્યારે તેને કેટલો સમય લાગે છે. તો આ પણ આપણે અવલોકન કર્યું હતું અને ઘણા એવા પદાર્થોનું અવલોકન થયું હતું. તો આ ડોક્ટર બ્યુમોન્ટે કર્યું હતું. અને ફક્ત એ માર્ટિનના પેટની વાત નહીં હતી, એ તો આપણા પેટની પણ વાત હતી. અને હા, તમારે પણ વિચારવાનું હતું કે જો તમે ડોક્ટર બ્યુમોન્ટની જગ્યાએ હોવ તો તમે શું કરી શકો? વિચારી લીધું છે ને બધાએ? હા. ત્યાર પછી આપણે સારો ખોરાક સારી તંદુરસ્તી, તો આ મુદ્દાની પણ વાત કરી હતી. તો એમાં કયા બે નામ હતા? હા, રશ્મિ અને જયેશ.
તો આ બંને બાળકો વિશે પણ આપણે પરિચય મેળવ્યો હતો કે રશ્મિને એક દિવસમાં જો તેને ભાત અને રોટલી પણ ખાવા મળે તો તેના માટે એ દિવસ સારો કહેવાય. અને જયેશની વાત કરીએ તો જયેશને તો ઘરનું ખાવાનું ભાવતું જ ન હતું, એવું હતું ને? હા, હવે જયેશને બહારનું ખાવાનું જોઈતું હતું, પણ તેની તબિયત સારી રહેતી હતી? નહીં, બહારનું ખવાય નહીં, તેથી તેને પણ તબિયત ખરાબ રહેતી હતી અને રશ્મિની પણ તબિયત ખરાબ રહેતી હતી, કારણ કે તેને પૂરતું ખાવાનું મળતું ન હતું. હવે આ બંને બાળકોનો પરિચય આપણને ડૉક્ટર ઋતાએ કરાવ્યો હતો અને આપણે જોયું હતું કે આ બંને બાળકોને યોગ્ય આહાર મળતો ન હતો, તેથી તેઓની તબિયત ખરાબ રહેતી હતી. તો આપણે વિચારવું જોઈએ કે યોગ્ય આહાર જ આપણે લેવો જોઈએ, બરાબર ને? કે તમારા દાદા દાદી જ્યારે તમારી ઉંમરના હતા ત્યારે તેઓ શું ખાતા હતા અને શું કામ કરતા હતા તમે પૂછ્યું? હા, કેટલું સરસ ખાવાનું ખાતા હતા, શું? હા, આપણે ચિત્રો જોયા હતા ને વિડીયોમાં, કેટલા સરસ ચિત્રો હતા. તો તેઓનો ખોરાક એવો હતો અને અત્યારે આપણે જોઈએ છીએ તો આપણે શું ખાઈ રહ્યા છીએ? હા, પાણીપુરી, પીઝા એવું બધું ખાઈએ છીએ. તો તમારે વિચાર કરવાનો છે કે આપણે અત્યારે શું ખાવું જોઈએ. જો આપણે તંદુરસ્ત રહેવું હોય તો આપણે લીલા લીલા શાકભાજી, ફરફરાદી, શાક રોટલી, ઘરનું જ ખાવાનું ખાવું જોઈએ, જંક ફૂડ ખાવું જોઈએ નહીં, તેનાથી આપણી તબિયત બગડી શકે છે. આપણે રશ્મિ જેવા બાળકોને વિશે વાત કરી હતી કે અત્યારે પણ આપણે જોઈએ તો રશ્મિ જેવા ઘણા બાળકો છે કે જેઓને દિવસમાં પૂરતું ખાવાનું પણ મળતું નથી, તેઓ ભૂખા પણ સૂઈ જાય છે. તો તેઓને પણ આપણે મદદ કરવી જોઈએ. આપણે એક સમયનું જો ખાવાનું તેઓને આપી શકતા હોઈએ તો એ પણ આપણે કરવું જોઈએ અને આપણે યોગ્ય આહાર આપવો જોઈએ. ત્યાર પછી ઓડિશાના કાલહંદી જિલ્લાની એક વાત કરી હતી. આપણે એક ગોમતી નામની સ્ત્રીનો પરિચય મેળવ્યો હતો. ગોમતી 30 વર્ષની હતી અને તે એક પૈસાદાર ખેડૂતના ખેતરમાં કામ કરતી હતી અને તેને વળતર આપવામાં આવતું હતું. ઘણીવાર એવું પણ થતું કે તેને કોઈ જ કામ મળતું ન હતું. એવા સમયે ગોમતી શું ખાતી હતી? હા, પાંદડા અને મૂર, એ ખાઈને જ એ જીવતી હતી. અને આપણે જોયું કે કાલહાંદી જિલ્લામાં ડાંગર ખૂબ પ્રમાણમાં પાકે છે, ત્યાં એ રહેતી હતી. તો શું તેને ખાવાનું ન મળી શકે? જો આપણે તેને મદદ કરીએ તો તેવા લોકોને પણ આપણે ખાવાનું અપાવી શકીએ છીએ. પછી આપણે જોયું કે શરદી થાય ત્યારે આપણને સ્વાદની પરખ થતી નથી, કારણ કે ત્યારે આપણું નાક બંધ થઈ જાય છે. અને તમને ખબર હોય તો ભોજનની શરૂઆત ક્યાંથી થાય છે? સુગંધથી. હા, સુગંધ આપણા નાકમાં જાય એટલે આપણને ખબર પડી જાય છે કે આપણે શું ખાવાના છીએ અથવા શું ખાઈ રહ્યા છીએ. તો તેથી જ્યારે પણ શરદી થાય ત્યારે આપણને સ્વાદની પરખ થતી નથી. તો પ્રકરણ 3 વિશે આપણે આ મુદ્દાઓની ચર્ચા કરવાની હતી, જે તમને ખબર પડી ગઈ હશે. અને હા, હું વારંવાર તમને કહું છું કે તમને આપવામાં આવેલ હોમવર્કમાં પણ તમારે તમારા અનુભવ લખવાના છે. તેનો જવાબ તમને કદાચ ચોપડીમાં પણ નહીં મળે, તેથી આ અનુભવની વાત છે, એટલે તમારે પોતાના જ અનુભવ લખવાના છે. કોઈ બીજા પાસેથી તેનો જવાબ મેળવી શકશો નહીં. તો હવે પછી આપણે પ્રકરણ 4 સાથે ફરી મળીશું. બાય.